નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આદિ કોષકેન્દ્રી કોષના અભ્યાસમાં બરાબર છે આપણે જે કોષની દીવાલ કેપ્સ્યુલ કોષરસપટલ એટલે કે કોષ આવરણ એની આપણે વાત છેલ્લા લેક્ચરની અંદર કરી ગયા હતા. તો ઉપાંગો અને કોષ આવરણ આ બે શિલ્પ પ્રદેશોની વાત આપણે પૂર્ણ થઈ. ત્રીજો શિલ્પ પ્રદેશ મતલબ હવે છેલ્લો પોઈન્ટ બાકી છે કોષમાં સમાવિષ્ટ સૂક્ષ્મ રચનાઓ. તો કોષમાં સમાવિષ્ટ જે સૂક્ષ્મ રચનાઓ છે મિત્રો, હવે એક પછી એક એનો અભ્યાસ આપણે કરતા જઈએ. એમાં પહેલો ટોપિક છે પ્લાઝ્મિડ. તો પ્લાઝ્મિડ છે કોને કહેવાય? અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર આ છે પ્લાઝ્મિડ. જાણો છો આ વલયાકાર ડીએનએ ગોળાકાર ડીએનએ બરાબર, એને પ્લાઝ્મિડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે મુખ્ય ડીએનએ છે આ મુખ્ય ડીએનએ સિવાયનો જે વર્તુળાકાર ડીએનએ હોય એને પ્લાઝ્મિડ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય કે બેક્ટેરિયામાં જીનોમિક ડીએનએ ઉપરાંત કેટલાક વર્તુળાકાર ડીએનએ આવેલા હોય છે તેને પ્લાઝ્મિડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે એનું કાર્ય શું? સ્વરૂપ લક્ષી રક્ષણ માટે જવાબદાર છે. હવે મિત્રો તમને એવો ખ્યાલ હોય કે ડીએનએ છે એ કોઈ પણ સજીવમાં લક્ષણો માટે જવાબદાર હોય, તો બેક્ટેરિયામાં આ જીનોમિક ડીએનએ પણ છે અને આ પ્લાઝ્મિડ પણ છે. તો પ્લાઝ્મિડ છે એ સ્વરૂપ લક્ષી લક્ષણ માટે જવાબદાર. હવે સ્વરૂપ લક્ષી લક્ષણ કોને કહેવાય મિત્રો? કે બેક્ટેરિયાનો દેખાવ. બેક્ટેરિયાનો દેખાવ દેખાવે બેક્ટેરિયા કેવા થશે, કેવો આકાર થશે, હા એ લક્ષણ માટે જવાબદાર કોણ છે? તો કે પ્લાઝ્મિડ. ઓકે, એક ઉદાહરણ આપ્યું છે અહીંયા કે દાખલા તરીકે એન્ટીબાયોટિક નો સામનો કરવો. તો એન્ટીબાયોટિક નો સામનો કરવા માટેનું જે લક્ષણ છે મિત્રો, હા તો એ પ્લાઝ્મિડ ધરાવે છે. તો પ્લાઝ્મિડ ની અંદર એન્ટીબાયોટિક વિરોધી જનીન છે એ હોય તો એ પ્લાઝ્મિડ છે એ એન્ટીબાયોટિક નો સામનો કરી શકે છે. બરાબર, તો આ પ્લાઝ્મિડ ની વાત આપણે કરી. ત્યાર પછીની રચના છે મેસોજોમ. તો જાણો છો મિત્રો મેસોજોમ વિશે આપણે ઘણી બધી વાતો કરી ગયા કે આ કોષરસ પટલ છે સૌથી અંદરનું સ્તર, એના વિસ્તૃતીકરણથી મેસોજોમ નામની અંગિકા છે ઉત્પન્ન થાય છે. તો પહેલું વાક્ય લખ્યું છે કે કોષરસ પટલના વિસ્તૃતીકરણથી ઉત્પન્ન થાય છે. બેક્ટેરિયામાં આ એકમાત્ર પટલમય અંગિકા છે, એકમાત્ર પટલમય અંગિકા જે જારક શ્વસનનું કાર્ય કરી અને એટીપી બનાવે છે. બરાબર, જે સુકોષકેન્દ્રી કોષમાં જે કણાભ સૂત્ર જેવું કાર્ય કરે છે એ કણાભ સૂત્રના કાર્ય જેવું કાર્ય કરતી અંગિકા બેક્ટેરિયામાં કઈ છે? તો કે મેસોજોમ. ત્યારબાદ ત્રીજી રચના છે રિબોઝોમ. જાણો છો મિત્રો અહીંયા નામ લખ્યું છે આ રિબોઝોમ છે. તો સૌથી અંદરનું જે આ સ્તર છે, સૌથી અંદરનું જે લાલ કલરથી દર્શાવેલું છે જે કોષરસ પટલ છે, તો એ કોષરસ પટલ સાથે સંકળાયેલી રચના છે. આ છે કોષરસ પટલની સાથે સંકળાયેલી રચના જેને રિબોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષરસ પટલ સાથે સંકળાય છે એનું કદ કેટલું હોય? તો કે 15 નેનોમીટર થી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. સૂક્ષ્મ રચનાઓ છે. 70S વિદ્યાર્થી મિત્રો યાદ કરો, એસ માના સ્વેડબર્ગ એકમ છે. 70 સ્વેડબર્ગ જે નાના કદના એકમો છે જેના બે પેટા એકમો છે 50 સ્વેડબર્ગ અને 30 સ્વેડબર્ગ. ઓકે, તો આ બે પેટા એકમો જોડાઈને 70 સ્વેડબર્ગ પ્રકારના રિબોઝોમ છે બને છે અને જે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. યાદ કરો મિત્રો રિબોઝોમ છે અને પ્રોટીન સંશ્લેષણ માટેની ફેક્ટરી ગણવામાં આવે છે કોષની અંદર, કારણ કે કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ થાય છે. બરાબર, અને પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. ભાષાંતરની ક્રિયા દ્વારા એમઆરએનએ ની મદદથી પ્રોટીન નિર્માણની ક્રિયા થાય છે. ભાષાંતરની ક્રિયા એટલે શું? તો જ્યારે
એમિનો એસિડ છે એકબીજા સાથે જોડાય તો એમિનો એસિડ જોડાણની ક્રિયાથી જ્યારે પ્રોટીન સંશ્લેષણનું નિર્માણ થાય એ ક્રિયાને ભાષાંતર કહેવાય. દાખલા તરીકે આ એક કોષ છે, આ એક કોષ કેન્દ્ર છે. મિત્રો ડીએનએ છે, ડીએનએ તો ડીએનએ છે એ કોષ કેન્દ્રમાં આવેલું હોય છે. આ કોષ કેન્દ્રની અંદર આવેલું ડીએનએ છે, એ ડીએનએ છે એ એમઆરએનએ ઉત્પન્ન કરે છે. મેસેન્જર આરએનએ જેને કહેવામાં આવે છે, આ રિબોસોમ નામની અંગિકા છે. આ છે રિબોસોમ. હવે કોષમાં મિત્રો જ્યારે આ એમઆરએનએ બને છે, એમઆરએનએ વહન પામી કોષ કેન્દ્રની અંદર બને, કારણ કે ડીએનએ છે કોષ કેન્દ્રની અંદર હોય, આ ડીએનએ છે એમાંથી એમઆરએનએ બન્યો, એમઆરએનએ જ્યારે વહન પામી અને બહાર આવે, બહાર આવીને રિબોસોમ પર ગોઠવાય, આ રિબોસોમ પર એમઆરએનએ ગોઠવાય. અહીંયા આપણે સરળ રચના જોઈએ છીએ, બરાબર, ઘણા બધા રિબોસોમ છે સંકળાયેલા હોય છે. તો આ એમઆરએનએ અને આ છે નીચે રિબોસોમ. હવે શું પ્રક્રિયા થાય છે? પ્રોટીન સંશ્લેષણ કરવું છે તો પ્રોટીન શેના મદદથી બને? તો કે એમિનો એસિડથી બને. તો અહીંયા એમિનો એસિડના એક એક અણુ આવતા જાય, ગોઠવાતા જાય અને લાંબી શૃંખલા જેવી રચના બને. આ લાંબી શૃંખલા જેવી રચના છે એ બને છે. આ પ્રોટીનનો અણુ છે. શું અણુ છે? પ્રોટીનનો અણુ. તો રિબોસોમ પર આ જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા જે થાય છે મિત્રો, આ ક્રિયાને ભાષાંતર તરીકે ઓળખવામાં આવે છે. તો ભાષાંતર દ્વારા એમઆરએનએ ની મદદથી પ્રોટીન નિર્માણ થાય, કારણ કે રિબોસોમ પર જ્યાં સુધી આ એમઆરએનએ છે, આ જે બ્લુ કલરની લાઈન છે એ એમઆરએનએ છે, એમઆરએનએ જ્યાં સુધી રિબોસોમ પર નહીં આવે ત્યાં સુધી પ્રોટીન સંશ્લેષણ સ્ટાર્ટ થાય નહીં. ઓકે, તો સમગ્ર પ્રોટીન સંશ્લેષણ રિબોસોમ પર થાય, માટે રિબોસોમ છે એને પ્રોટીન સંશ્લેષણ માટેની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી રચના મિત્રો જોયું, પોલીઝોમ્સ અથવા પોલી રિબોસોમ્સ. તો પોલીઝોમ્સ અથવા પોલી રિબોસોમ્સ ની વ્યાખ્યા આપણે જ્યારે રિબોસોમ્સ નો ટોપિક ભણી ગયા ત્યારે પણ આપેલી, બરાબર. ફરીથી જોઈએ, આ એક એમઆરએનએ અણુ છે, આ બ્લુ કલરની લાઈન થી દર્શાવેલો જે ભાગ છે એ એમઆરએનએ છે. એક એમઆરએનએ સાથે આ બે પેટા એકમો દ્વારા બનતી રચના જે રિબોસોમ છે, આ બધા અણુઓ છે રિબોસોમ્સ ની કણિકાઓ છે, બરાબર. બે પેટા એકમ ધરાવે છે, એક પેટા એકમ નાનો હોય છે અને બીજો પેટા એકમ છે એ મોટો હોય છે, બરાબર. અહીંયા જાણો છો તમે, મોટો પેટા એકમ છે એ 50 સ્વેડબલ્સ નો હોય છે અને નાનો પેટા એકમ છે એ 30 સ્વેડબલ પ્રકારનો હોય છે. આ બે પેટા એકમો જોડી અને એક રિબોસોમ બને છે. આવા ઘણા બધા રિબોસોમ્સ એક એમઆરએનએ સાથે સંકળાય ત્યારે બનતી આ સંયુક્ત રચનાને, સમગ્ર રચનાને પોલીઝોમ્સ અથવા પોલી રિબોસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા એવી છે મિત્રો, કોઈ એક એમઆરએનએ સાથે જ્યારે એક કરતા વધારે રિબોસોમ્સ સંકળાય ત્યારે બનતી રચનાને પોલીઝોમ્સ અથવા પોલી રિબોસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૂક્ષ્મકાય રચનાઓ, સૂક્ષ્મકાય રચનાઓ એટલે કેટલીક નાની નાની જે પટલ વિહીન રચનાઓ આવેલી હોય છે, બરાબર છે, આ સૂક્ષ્મકાય રચનાઓ કહેવાય છે, ઘણી બધી હોય છે. તો એ પટલ વિહીન રચના છે, પટલ વિહીન રચના છે, કોષમાં મુક્ત રીતે વિસ્તરણ પામેલી હોય છે. અહીંયા જોઈ શકો છો મિત્રો, આવી જે પટલ વિહીન રચના છે, આ કોષની અંદર આવી રીતે મુક્ત વિસ્તરણ પામેલી હોય છે, બરાબર છે. અહીંયા જુદા જુદા રંગથી જુદી જુદી કણિકાઓ છે દર્શાવેલી છે, જોઈ શકો છો, કેટલીક બ્લુ કલરની, કેટલીક રેડ કલરની છે, કેટલીક બ્લેક કલરથી દર્શાવેલી છે. હા, તો જોઈએ એનું કાર્ય શું. તો મુક્ત રીતે વિસ્તરણ પામેલી હોય છે મિત્રો, ખોરાકના સંગ્રહના કાર્ય કરતા કણો છે. આ કણિકાઓ છે એ ખોરાકનો સંગ્રહ કરતી કણિકાઓ છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ કે ભાઈ ફોસ્ફેટ કણિકાઓ, તો ફોસ્ફેટ કણિકા શું કાર્ય કરે? તો ફોસ્ફેટ કણિકાઓ હોય એ ફોસ્ફેટનો સંગ્રહ કરતી કણિકાઓ છે, ફોસ્ફેટ કણિકાઓ કહેવાય.
પછી સિયાનોફાઇસિયલ કણિકાઓ પ્રોટીનના કણોનો સંગ્રહ કરે, પ્રોટીનનો સંગ્રહ કરે છે. ગ્લાયકોજન કણિકાઓ છે એ સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોહાઇડ્રેટનો સંગ્રહ કરતી કણિકાઓ છે. તો આ બધી સૂક્ષ્મકાય રચનાઓ છે, પટલવિહીન અને ખોરાક સંગ્રહિત કણો છે. ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિયલ કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ. ત્યારબાદ આવે છે વાયુયુક્ત રસધાની. હવે વાયુયુક્ત રસધાની બરાબર છે, આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા એકાદ બે દોરું છું બરાબર. આવી વાયુયુક્ત એટલે વાયુયુક્ત એટલે દ્રવા ભરેલી હોય, સીધી વાત છે. તો શેમાં જોવા મળે છે અને એ વાયુયુક્ત રસધાનીનું કાર્ય શું છે? તો નીલ હરિત લીલમાં હોય છે, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયામાં જોવા મળે છે. તો નીલ હરિત લીલ, જાંબલી અને પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયામાં જોવા મળે છે બરાબર. હવે એનું કાર્ય શું? તો કે પાણીમાં તરવાની ક્ષમતા પૂરી પાડે છે. પાણીમાં તરવાની ક્ષમતા, હવે સીધી વાત છે કે ભાઈ વાયુયુક્ત રસધાની હોય તો વાયુયુક્ત રસધાનીનું કાર્ય શું હોય શકે? હવા ભરેલી હોય તો હવા ભરેલી કોથળી જે રચના હોય તો એને તારક શક્તિ પૂરી પાડે છે. પાણીમાં તરવા માટેની ક્ષમતા છે એ પૂરી પાડે છે. તો મિત્રો, આપણે આદિકોષકેન્દ્રી કોષના જે શિલ્પ પ્રદેશો છે એ શિલ્પ પ્રદેશોમાં ઉપાંગો જોઈ ગયા, ત્યારબાદ કોષ આવરણની પણ વાત આપણે કરી, અને આ છેલ્લા લેક્ચરની અંદર કોષમાં સમાવિષ્ટ સૂક્ષ્મ રચનાઓનો પણ આપણે અભ્યાસ કર્યો છે. એમાં પ્લાઝ્મિડનો અભ્યાસ કર્યો, જીનોમિક ડીએનએ સિવાયના વર્તુળાકાર ડીએનએને પ્લાઝ્મિડ કહેવાય બરાબર છે. એ સ્વરૂપલક્ષી લક્ષણ મતલબ કે દેખાવ માટેના લક્ષણો છે એના માટે જવાબદાર છે. દાખલા તરીકે એન્ટીબાયોટિકનો સામનો કરવો, મેસોજોમ કોષરસપટલના વિસ્તૃતીકરણથી બરાબર છે, આ બનતી રચના છે. એકમાત્ર પટલવિહીનિકા છે, ધારક શોષણનું કાર્ય કરીને એટીપીનું સંશ્લેષણ કરે છે. ટૂંકમાં સુકોષકેન્દ્રી કોષમાં કણાભસૂત્ર જે કાર્ય કરે એ કાર્ય આદિકોષકેન્દ્રી કોષમાં મેસોજોમ નામની અંગિકા કરે છે. પછી રિબોસોમ્સની વાત કરીએ આપણે, કોષરસપટલમાં સંકળાયેલા હોય બરાબર, એ રચનાને રિબોસોમ કહેવાય છે. 15 થી 20 નેનોમીટર જેટલું કદ ધરાવે છે, 70 સ્વેડબર્ગ પ્રકારના હોય છે બરાબર, જેના બે પેટા એકમો 50 એન્ડ 30 સ્વેડબર્ગ, જે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે અને એના માટે એમઆરએનએ ની મદદ લે છે. પોલીજોમ્સ, એક એમઆરએનએ સાથે એક કરતા વધુ રિબોસોમ સંકળાય ત્યારે પોલીજોમ્સ ની રચના થાય છે. અને સૂક્ષ્મકાય રચનાઓ છે, પટલવિહીન રચના છે, કોષમાં મુક્ત રીતે વિસ્તરણ પામે છે, ખોરાક સંગ્રહિત કણો છે જેવા કે ફોસ્ફેટ કણિકાઓ ફોસ્ફેટનો સંગ્રહ કરે, સિયાનોફાઇસિન કણિકાઓ છે, પ્રોટીનનો સંગ્રહ કરતી કણિકાઓ છે, ગ્લાયકોજન કણિકાઓ છે. મિત્રો, આ ગ્લાયકોજન એટલે કે સ્ટાર્ચ કાર્બોહાઇડ્રેટનો ખોરાક તરીકે સંગ્રહ કરે છે. અને વાયુયુક્ત રસધાનીઓ છે જે નીલ હરિત લીલ, જાંબલી અને પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયામાં જોવા મળે છે. જે વાયુયુક્ત છે મતલબ કે હવા ભરેલી કોથળી જેવી રચના હોવાથી એ બેક્ટેરિયાને કે નીલ હરિત લીલ હોય જેમાં હોય એમાં એક તારક શક્તિ છે પૂરી પાડે છે. હવે મિત્રો, છેલ્લે એક વાત કરી લઈએ કે ભાઈ ગ્રામ નામનું એક અભિરંજિત આવે છે, તો ગ્રામ અભિરંજકને આધારે, ગ્રામ અભિરંજક ને આધારે બેક્ટેરિયા છે મુખ્ય બે પ્રકારના હોય છે બરાબર છે. એક ગ્રામ પોઝિટિવ, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. હવે ગ્રામ પોઝિટિવ બરાબર છે એટલે શું? તો કે ગ્રામ નામનું જે અભિરંજક હોય છે, આ ગ્રામ નામનું અભિરંજક છે બેક્ટેરિયાની અંદર નાખવામાં આવે, અથવા તો અભિરંજકની અંદર બેક્ટેરિયા નાખવામાં આવે. સમજી લો કે ભાઈ આ એક પ્લેટ છે, આ એક પ્લેટ છે,
આની અંદર ગ્રામ નામનું અભિરંજક છે એટલે જરૂર છે ગ્રામ અભિરંજક અભિરંજક હવે મિત્રો આ અભિરંજક એટલે એક રંગીન પદાર્થ છે પ્રવાહી છે બરાબર કે રંગીન પ્રવાહી છે પદાર્થ છે હા એને અભિરંજક તરીકે ઓળખવામાં આવે છે જુદા જુદા રંગના બાયોલોજીની અંદર કોષના અભ્યાસ માટે વપરાય છે તો એ તમે જ્યારે વિવિધ પ્રકારના પ્રેક્ટિકલ લે કરશો બરાબર ત્યારે એ બધાના નામ આવશે જુદા જુદા રંગ છે કયા ભાગને અભિરંજિત કર્યો છે અને શા માટે એનો ઉપયોગ કરવામાં આવે એ વિગતવાર માહિતી પ્રેક્ટિકલ ની અંદર તમને મળશે હવે આની અંદર છે બેક્ટેરિયા છે ઉમેરવામાં આવ્યા છે આ બેક્ટેરિયાનું આ બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાને ગ્રામ નામના અભિરંજકની અંદર નાખવામાં આવ્યા હવે બે બાબત વિચારી શકાય કે આ અભિરંજક અભિરંજક ગ્રામ નામનું અભિરંજક બેક્ટેરિયા શોષણ કરે અને કેટલાક બેક્ટેરિયા શોષણ ન પણ કરે તો જે બેક્ટેરિયા આ ગ્રામ અભિરંજકનું શોષણ કરે છે એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય અને જે બેક્ટેરિયા ગ્રામ નામના અભિરંજકનું શોષણ કરતા નથી બરાબર છે એને ગ્રામ નેગેટિવ કહેવામાં આવે છે તો તમારે અહીંયા ઉદાહરણ મિત્રો ખાસ યાદ રાખવાનું છે હું કે ભાઈ ઉદાહરણ આપીએ કે ભાઈ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાનું ઉદાહરણ છે ફર્મિક્યુટસ ફર્મિક્યુટસ બરાબર તો ફર્મિક્યુટસ નામના જે બેક્ટેરિયા છે એ ગ્રામ પોઝિટિવ છે એ બેક્ટેરિયાને ગ્રામ નામના અભિરંજકમાં નાખવામાં આવે તો એ બેક્ટેરિયા ગ્રામ અભિરંજકનું શોષણ કરે છે તો એ બેક્ટેરિયાને મતલબ એનું ઉદાહરણ છે ફર્મિક્યુટસ નામના બેક્ટેરિયા એક ઉદાહરણ જોઈએ ગ્રામ નેગેટિવ દાખલા તરીકે સ્પાઇરોપિટ એમસીક્યુ માટે મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે આ ફર્મિક્યુટસ બેક્ટેરિયા છે જે ગ્રામ પોઝિટિવ છે અને સ્પાઇરોપિટ નામના બેક્ટેરિયા છે તે ગ્રામ નેગેટિવ છે પણ આ પ્રકાર આપણે ગ્રામ અભિરંજકનું શોષણ થશે કે નહીં તેને આધારે કાઢવામાં આવે છે તો મિત્રો સમગ્ર આદિકોષ કેન્દ્રિત કોષ તરીકે બેક્ટેરિયાની રચના એનો સંપૂર્ણ અભ્યાસ છે આપણે અહીંયા પૂર્ણ કર્યો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ શાંતિ